હા સુજાતાબેન, તમે આ મુદ્દા 370 તમારું કંઈક મહત્ત્વનું પાત્ર છે આમાં, તો એના વિશે જણાવશો. ધારા 370 મુદ્દા 370 ખૂબ સુંદર રોલ છે મારો, અને બધા જે અમારા આર્ટિસ્ટો છે, બધા સ્ટેજના કલાકારો છે, અને વેરી ચેલેન્જિંગ રોલ. આવો રોલ મેં સ્ક્રીન ઉપર પહેલી વાર કર્યો છે, અને આ હિન્દી ફિલ્મ છે સ્પેશિયલી, અને સબ્જેક્ટ એટલો સરસ છે, વેરી ચેલેન્જિંગ. અને આ સબ્જેક્ટ લખવો અને એને યુનો એક ફિલ્મીકરણ એનું કરવું, એને ફિલ્મ બનાવવી, એ ઇઝ અ ટફ જોબ. અને મને ખૂબ મજા આવ્યું. મનાલી ગઈ હતી અને ત્યાં અમે લોકો શૂટિંગ કર્યું. અમારા બધા સુંદર સુંદર કલાકારો હતા, રાજ જોશી, મનોજ જોશી, ઝરીના વહાબ અને બીજા અમુક નવા કલાકારો, હિતેન જાંગલાની, બધા હતા. ખૂબ મજા આવી હતી. ઇટ્સ અ વેરી વેરી ચેલેન્જિંગ રોલ. લોકો ઘણા વખત પછી મને ડિફરન્ટ કિરદારમાં જોશે. તમે ઘણા વખત પછી ફિલ્મોમાં પાછા આવ્યા છો, તો આટલા વર્ષ તમે ફિલ્મોનું વિચાર્યું નહોતું? ફિલ્મોનો તો વિચાર શું કામ ન હોય. મારી પહેલી ફિલ્મ પ્રતિઘાત સુપરહિટ ગઈ હતી, યતીમ સુપરહિટ ગઈ હતી, એના પછી ઘણી ફિલ્મો સુપરહિટ ગઈ. પણ એવું થતું હતું કે જ્યારે તમે એક એવી ફિલ્મથી શરૂઆત કરો ને, જે પહેલી જ વારમાં એકદમ સુપર ડુપર હિટ થઈ જાય, પછી તમારી જાત સાથેના એટલા બધા એક્સપેક્ટેશન્સ હોય, પ્લસ લોકોના તમારા પ્રત્યે બહુ એક્સપેક્ટેશન્સ હોય, તો એના લીધે મને એવું લાગે છે કે ત્યાં પહોંચી વળવા માટે મારી પાસે એવા સુંદર કન્ટેન્ટ આવતા નહોતો. હવે જમાનો બહુ બદલાયો છે, બહુ ઘણી બધી શિફ્ટ આવ્યું છે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. યુનો ગુજરાતી ફિલ્મો પણ બની રહી છે. મેં વચ્ચે ચિત્કાર ફિલ્મ કરી ગુજરાતીમાં, તો આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ગુડ રોલ. આઈ એમ શ્યોર કે સુંદર કામ. કારણ કે તમારી જે પ્રતિઘાત હતી તે એક એક્સ્ટ્રીમ હતી, કે આના જેવી એક મહિલા જે પ્રતિઘાત લેતી હોય એટલે એક્સ્ટ્રીમ. એ સિવાયની તમારે બીજા એવા ખાસ ઓફર આવી નથી, કારણ કે એ એક એક્સ્ટ્રીમ હતી. એ એક્સ્ટ્રીમ આવ્યો એટલે પ્રોબ્લેમ થઈ ગયો ને. એ તો શું થતું હોય કે દરેક હિરોઈન, સ્પેશિયલી હિરોઈનની લાઈફમાં, તમે એકથી આમ શરૂઆત કરો, સ્ટ્રગલ કરો, પછી ધીરે 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 5-7-10 વર્ષ પછી તમને એવી સરસ ફિલ્મ કોઈ મળેગી નો. પણ ઇન માય કેસ, બીકોઝ આઈ વોઝ ફ્રોમ સ્ટેજ, અને મારી અભિનય ક્ષમતા અને મારો કોન્ફિડન્સ જોઈને કદાચ રાજશ્રી પ્રોડક્શને મને પ્રતિઘાત આપી. તો બિગિનિંગમાં તમને આટલું સારું મળી જાય એટલે 1-10 પહોંચવાની જગ્યા હું પહેલાં 10 પર જ પહોંચી ગઈ. તો આઈ હેડ ટુ વેઇટ. અને મને લાગે છે હવે રાઈટ ટાઈમ આવ્યો છે. અને આ ધારા 370માં મેં સરસ કામ કર્યું છે, વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તો શું એનાથી એક શરૂઆત થઈ ગઈ છે સુંદર. નાટકો પણ ચિત્કાર એક હાઈપ પર પહોંચી ગયું. એ પછી બીજા નાટકો ઘણા બધા આવ્યા મારા, મને ભીંજવે તું, તારે મનું મારે મન તું, રેશમ ડંક, પછી હું અહમની રાણી, અલવિદા ડાર્લિંગ. આ બધા સારા સારા ડિરેક્ટર્સે જ ડિરેક્ટ કર્યું છે. પણ હવે એક શોલે બની જાય, દેટ ડઝન્ટ મીન કે દરેક ફિલ્મો કે દરેક નાટકો તમારા શોલે થઈ જાય. એવા ચિત્કારના મેં 800 શોઝ કર્યા, એની ફિલ્મ પણ બની, અને બીજા બધા નાટકોના કોઈકના 150-250 એ રીતે મેં શોઝ કર્યા. ચિત્કાર વખતે તમારે ઘણી સાયકોલોજીસ્ટની ને લેવી પડી હતી એવું સાંભળ્યું છે. હા, એટલે મારે કાઉન્સેલિંગ લેવું પડ્યું હતું, અને એ લોકોએ કહ્યું હતું કે તમે આના વધારે શોઝ નહીં કરતા, 25 થી વધારે શોઝ કરશો તો તમને બહુ તકલીફ થશે. પણ એવું કંઈ થયું નહીં. મેં 800 શોઝ કર્યા, મને કોઈ તકલીફ થઈ નથી. તકલીફ થઈ હતી નથી એટલે મેં હું મારી જાતને ખરેખર સંભાળી શકી. ચિત્કાર નાટક ને ફિલ્મ કેટલો તમને એમાં ડિફરન્સ હતો? ફિલ્મ મીડિયા ઇઝ અ ટોટલી ડિફરન્ટ મીડિયા. ફિલ્મને પ્રમાણે મેં ફિલ્મકરણ કર્યું છે, અને નાટક ઇઝ ડિફરન્ટ. એટલે જે તમને બેનિફિટ ફિલ્મમાં મળે એનો ટેકનિકલી, એ બધો જ અમે એનો ઉપયોગ કર્યો છે ફિલ્મ. આના પછી કોઈ ફિલ્મ તમારી? આના પછી ફિલ્મ હજી મને ખબર નથી. આઈ એમ વેઇટિંગ ફોર ગુડ ઓફર એઝ આઈ સેડ. ઓકે, તો અત્યારના પણ તમારે પેલા પ્રતિઘાતની જે પેલા બોલ્ડ ને પેલા શું કહે, રિબેલિયન ટાઈપના કેરેક્ટર કરવાની ઈચ્છા કરી? ના ના ના, એવું મારે પ્રતિઘાત જેવી જ ફિલ્મ કરવી એવું જરૂરી છે જ નહીં. પણ હા, જે પણ હું
પાત્ર ભજવું એમાં કંઈક વાત હોવી જોઈએ, યુ નો, કંઈક એમાં મિનિંગ હોવું જોઈએ. એ પછી નેગેટિવ હોય, પોઝિટિવ હોય, ગ્રે, બ્લેક એન્ડ વ્હાઈટ ડઝન્ટ મેટર. બિકોઝ મારી જીવનનું એક મેં સેન્ટેન્સ મારું છે, હું એને લાઈફ સેન્ટેન્સ કહું છું, કે એક જ જીવનમાં ખૂબ બધી જિંદગીઓ મારે જીવવી છે. એટલે મારે કોઈ એક ઇમેજમાં બીબામાં ઢળી નથી જોઈએ. ચિત્કાર પછી તમને કોઈ ગુજરાતી ફિલ્મો મળી છે? ચિત્કાર આજે મારી લાસ્ટ યર રિલીઝ થઈ છે. એના પછી તમને બીજું બીજું કોઈ પ્લાનિંગ એટલે તમારે પોતાને કરવું છે? ચિત્કારને હિન્દીમાં કરવું છે. ઓકે, તો ક્યારે એનું શૂટિંગ કે ચાલુ થશે? જ્યારે જતા ઈચ્છે ત્યારે. નાટકો નવા કોઈ નાટકો હમણાં મારું ચાલી રહ્યું છે, નવું નાટક સુજાતા રંગ રંગીલી. એનું માત્ર નાટક નહીં કહું, એક પ્રયોગ છે અને ખૂબ સુંદર છે. અમે લોકો પ્રાઇમ મોલમાં અમારું પોતાનું થિયેટર બનાવ્યું છે, આલ્ફા વનની સામે ઇરલામાં, ત્રીજે માળે, અને ત્યાં અમે આ નાના શોઝ કરીએ છીએ. સુજાતા રંગ રંગીલી એક પ્રયોગ છે, એઝ આઈ સેડ. એમાં મારી અત્યાર સુધીની જર્ની છે, મારા પરફોર્મન્સીસ છે, મારું ઇન્ટરેક્શન વિથ ધી ઓડિયન્સ, 9 રસાનું ડેમો, બધું જ છે. તમને પ્રિફર કરવાનું કે તમે ફિલ્મ, ટીવી, થિયેટર કાં તો ઓટીપી, ઓટીટી એટલે મીન્સ વેબ સિરીઝ, તો તમે શેના પહેલાં પસંદગી ઉતારો? હું બધાને મહત્વ આપીશ, કારણ કે દરેક માધ્યમનું એક પોતાનું એક ઇમ્પોર્ટન્સ છે, એનો એક ડિસ્ટિંક્ટિવ એનો એક છે. કે ફિલ્મ તો તમને માઇલેજ આપે, નાટક તો તમને તમારું એક કેરેક્ટર પાત્રને સળંગ જીવવાના 3 કલાક આપે. એટલે મારે તો બધા જ માધ્યમ એક્સપિરિયન્સ કરવા છે. હું ટીવી સિરિયલ એક્સપિરિયન્સ કરી ચૂકી છું, એક્સપિરિયન્સ કરી ચૂકી છું, ડ્રામા એક્સપિરિયન્સ કરી ચૂકી છું, વેબ સિરીઝ અને મોડલિંગ બી એક્સપિરિયન્સ કરી ચૂકી છું, હવે વેબ સિરીઝ કરીશું. કોઈ ઓફર ખરી? હા જી, આવી જ ઓફર, આઈ એમ કન્સિડરિંગ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.